नमस्कार FYBCOM सेमेस्टर 2 SSP चैप्टर 6 वेचाण दळनी संरचना एटले के वेचाण दळ कोने कहेवाय वेचाण कर्मचारीओ एनी संरचना एटले के केवी रीते ए वेचाण दळ ने सिलेक्शन नी प्रोसेसर ए थया पछी एनी लायकातो शुं होय छे केवा केवा गुण होवा जोईए एने कया प्रकारनी तालीमो आपवामां आवे छे અને ત્યારબાદ એની પોસ્ટિંગ કરવી બઢતી બઢતી આ બધી જ બાબતનો સમાવેશ એમાં થઈ જાય છે. સ્ટ્રક્ચરિંગ ધ સેલ્સ ફોર્સ. તો વેચાણ દળ એટલે કે વેચાણ કાર્ય સાથે સંકળાયેલા સંપૂર્ણ કર્મચારી સમૂહ અને તેની કામગીરીનું કાર્ય સંચાલન એ કહેવાશે વેચાણ દળ અને એની સંરચના. તો એમાં વેચાણ કાર્યકર્તાની ભરતી, પસંદગી, નિમણૂક, વેચાણ કાર્ય સોંપણી, સેલ્સમેન ને તાલીમ, સેલ્સમેન ને વેતન, મહેનતાણું, ઉત્તેજન, નિયંત્રણ, બઢતી બદલી, બરતરફી આ તમામ પ્રકારના જે કાર્ય છે એનો એમાં સમાવેશ થઈ જાય છે. તો વેચાણ દળનો ઉદ્દેશ્ય શું છે, શું કામ વેચાણ દળ છે એ યોગ્ય રીતે એની પસંદગી થવી જોઈએ, લાયકાત ગુણો આ બધી બાબત શું કામ જોવામાં આવે છે, આપણે સેલ્સમેન કેવો હોવો જોઈએ એ બાબત માટે આખું સેમેસ્ટર 1 છે એ સંપૂર્ણ એ જ બાબત હતી કે એને કેવી રીતે કાર્ય કરવું જોઈએ, એ વ્યક્તિ કેવો હોવો જોઈએ, રાઈટ. તો એની જરૂર શું કામ છે, એનો ઉદ્દેશ્ય શું કામ છે, કારણ કે વેચાણના બધા જ કામ યોગ્ય રીતે થાય, સમયસર થાય અને સારી રીતે થાય એની સાથે સાથે એ જો વેચાણના કાર્યકર્તાઓ કુશળ અને બાહોશ હશે તો ને તો જ જે સંપૂર્ણ એકમ છે એ સારી રીતે કામ કરી શકશે. તો એ સારા હોવા જોઈએ એટલે એની ભરતી, પસંદગી, નિમણૂક, તાલીમ યોગ્ય રીતે થતી હોવી જોઈએ અને એ વેચાણ પદ્ધતિ, કાર્યવાહી, વેચાણ દળના તમામ કર્મચારીઓ, સેલ્સમેન, સેલ્સ અધિકારીઓ એ બધા જ યોગ્ય રીતે હોવા જોઈએ, એકબીજા સાથે સારી રીતે વાતચીત કરે, એકબીજા સાથે વિધેયાત્મક રીતે રહે, બરાબર. તો એના માટે થઈ અને આ વેચાણ દળ પસંદ કરવાના ઉદ્દેશ્યો છે અને વેચાણ દળને કારણે કોઈ પણ પેઢી છે એનો હેતુ સંતોષાય છે, વધુમાં વધુ વેચાણ થઈ શકે છે અને કાર્યક્ષમ જે કર્મચારીઓ હશે તો એના કારણે થઈ અને આ જે અત્યારે જે હરીફાઈની પરિસ્થિતિ છે તો એ હરીફાઈની પરિસ્થિતિમાં કંપની છે, એકમ છે એ પોતે સારામાં સારું કામ કરી શકે છે. તો એ પછી છે કે વેચાણ દળ સંરચનાનું કાર્યક્ષેત્ર શું છે, કેવી રીતે કામ કરે છે. તો એમાં જેમ હમણાં આપણે વાત કરી એ મુજબ સંપૂર્ણ કામ કરે છે કર્મચારી વિશેનું, રાઈટ. તો સૌ પહેલી બાબત શું હોય કે સેલ્સમેનની ભરતી અને પસંદગી. તો સેલ્સમેનની ભરતીને પસંદગી કેવી રીતે કરાય, લાયકાત ધરાવતો વ્યક્તિ હોય, અનુભવ ધરાવતો હોવો જોઈએ, એને ઘણી બધી રીતે એની મૌખિક પરીક્ષા, જરૂરી કસોટીઓ આવું બધું ગોઠવી અને જે પોતે કોઈ વસ્તુ બીજાને ખરીદવા માટે પ્રેરણા આપી શકે અથવા તો સામેવાળા વ્યક્તિને આપણે એવું કહી શકાય કે વસ્તુ ખરીદવા માટે કન્વિન્સ કરી શકે તો એ કેવી રીતે કરી શકે એ માટે થઈ અને એમને પ્રશ્નો પૂછવામાં આવતા હોય, ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવતા હોય અને આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈ અને જે વ્યક્તિ યોગ્ય લાગે એને અલગ અલગ પ્રકારના સેલ્સમેન માટે સિલેક્શન કરી શકાય છે. પછી છે કાર્યની સોંપણી. તો જે પણ વ્યક્તિ જેમાં કુશળ હોય એ પ્રકારે કાર્યની સોંપણી થતું હોય અને સાથે સાથે નવા સેલ્સમેનને પેઢીનો પરિચય આપી, પેઢીમાં કેવી રીતે કામ થાય છે એ બાબતનો પરિચય આપી, માલ કેવી રીતે, વેચાણ કેવી રીતે થાય છે, ઉત્પાદન કેવી રીતે થાય છે, સંપૂર્ણ એકમનું જે કામ છે એની સાથે પરિચય આપી અને શરૂઆતમાં જે નવા સેલ્સમેન હોય એને જૂના સેલ્સમેનની સાથે મોકલવામાં આવતા હોય જેથી એ કામ કરવાની ઢબથી પરિચિત થાય, ગ્રાહકોથી પરિચિત થાય, એને અનુભવી સેલ્સમેન સાથે કામ કેવી રીતે થાય એ બાબતનો ખ્યાલ આવે અને પછી એમને બીજા કામ માટે મોકલવામાં આવતા હોય, પછી એમને તાલીમ આપવામાં આવતી હોય, ઘણી બધી નવી નવી જે પદ્ધતિઓ છે માલનું વેચાણ કરવાની તો એવી રીતે ઘણી બધી રીતે તાલીમ આપવામાં આવતી હોય, એને જરૂરી માહિતી આપવામાં આવતી હોય, માલ, સેવા, ગ્રાહક, હરીફાઈ, પોતાની વેચાણ નીતિ, હરીફની વેચાણ નીતિ, ભાવ, વધઘટ, વળતર, અલગ અલગ પ્રકારની જે નીતિઓ નક્કી કરવામાં આવતી હોય, ભાવ નીતિ છે, કિંમત નીતિ છે, વેચાણ નીતિ છે આ બધી જ બાબતો વિશેને સમજાવવામાં આવતું હોય, તાલીમ આપવામાં આવતી હોય
અને સાથે સાથે એ વ્યક્તિની પોતાની ફરજોને જવાબદારી કઈ છે એ બાબત પણ એને સમજાવવામાં આવતી હોય. એનું મહેનતાણું નક્કી થાય છે કે કેવા પ્રકારના કઈ કઈ બાબત સાથે એને કેવી રીતે મહેનતાણું મળશે, અથવા તો કેટલું વેચાણ વધશે તો એના ઉપર એને કેવી રીતે કમિશન મળશે, એ બધી જ બાબત એને સમજાવવામાં આવતી હોય. અને એનું જે કાર્ય છે એનું મૂલ્યાંકન થતું, એટલે કે સારું કામ કરવાવાળાને જો બિરદાવવામાં આવે નાણાકીય બિન નાણાકીય કોઈ પણ રીતે, તો એ વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરાય છે. અને બીજા કર્મચારીઓ પણ એમાંથી પ્રેરણા લઈ અને સારું કામ કરી શકે. પછી એમને બઢતી આપવામાં આવે. બઢતી એક એવી બાબત છે કે જેના કારણે થઈ અને એક કર્મચારી છે એ બઢતીની આશાએ ઘણું બધું સારું કામ કરતા હોય છે, તો એને બઢતી આપવામાં આવે. અને જો કે કર્મચારી સારું કામ ન કરે અથવા તો જાણી જોઈ અને કોઈ બેદરકારી દેખાય અથવા તો બેજવાબદાર રહે, આળસુ કર્મચારી હોય, તો એ પોતાને આ રીતે એ લાંબા સમય સુધી ખોટું કામ ન કરે અને જેના કારણે તે એકમને પણ નુકસાન ન થાય, તો એને બદલે અથવા ઉપકર્ષ અથવા તો બરતરફી કરવામાં આવતી હોય છે. જેથી કરી અને એ આગળ ઉપર બેદરકારી ન દેખાડે અને એના કારણે થઈ અને બીજા કર્મચારીઓ છે એને પણ જોવા મળે અને એને પણ શીખવા મળે કે ખોટી રીતે કાર્ય ન કરવું જોઈએ. તો વાતાવરણ અનુસાર એમને બઢતી અથવા તો ઉપકર્ષ પણ આપવો પડતો હોય. સેલ્સમેનને ઉત્તેજન, હમણાં જ આપણે વાત કરી એમ જે કર્મચારી જે સેલ્સમેન સારું કામ કરતું હોય એને નાણાકીય બિન નાણાકીય ઉત્તેજન આપવામાં આવતું હોય, જેથી કરી અને એ બીજી વખત સારું કામ કરશે. તો યોગ્ય મહેનતાણા દ્વારા, વેચાણ વિજ્ઞાપનના સાધન સાહિત્ય દ્વારા, અંગત સંબંધો, પત્રો, સામાયિકો, વેચાણ વિસ્તાર, કોટા, વેચાણ સ્પર્ધા, વેચાણ પરિષદ, વેચાણ સંમેલન, આ ઘણી બધી બાબતો દ્વારા ઉત્તેજનો આપી શકાય છે. અને એમનો જુસ્સો ટકાવી રાખવો જોઈએ, એ શિસ્તમાં રહે એ રીતે કાર્ય કરવું જોઈએ, એના ઉપર અંકુશ પણ રાખવા પડતા હોય. તો આ બધા જ માટે સેલ્સમેનના કાર્યનું આયોજન કરી અને એને સેલ્સમેનનું કાર્ય વધુ સારી રીતે કરી શકે એના માટે થઈને સાધન સાહિત્ય આપવો જોઈએ. ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં એ સેલ્સમેનનો વિસ્તાર નક્કી કરી દેવો જોઈએ, એના આધારે એને સેલ્સ કોટા પાડવો જોઈએ. કારણ કે અમુક વિસ્તાર હોય એમાં ગ્રાહકો વધુ ખરીદતા હોય, અમુક વિસ્તારમાં ઓછા હોય, તો એ મુજબ એને સેલ્સ કોટા ફાળવવો જોઈએ અને એ સેલ્સ કોટાને પૂરો કરવા એ પ્રયત્ન કરે છે. અને સેલ્સમેનના અધિકારીઓની સ્પષ્ટતા કરી અને સાથે સાથે એના મહેનતાણા અને એને કરેલા કામના અહેવાલ અને અહેવાલની તપાસ, આ બધી જ બાબત છે એ જરૂરી છે. તો હવે આ તો થઈ કે સંરચનાનું કાર્યક્ષેત્ર શું હોય છે, વેચાણ દળ કેવી રીતે ગોઠવવામાં આવે છે અને એને કયા કયા કામ સોંપણી કરવામાં આવે છે અને એની સાથે કેવી રીતે કામ કરવામાં આવે છે. તો હવે વેચાણ દળ સેલ્સમેનના કાર્ય શું છે કે એને શું કામ કરવાનું હોય છે, રાઈટ? તો એને પેઢી કે માલની સેવાનું વેચાણ કરવાનું, ગ્રાહક સાથે અંગત સંપર્ક રાખવાનો, ગ્રાહકને માહિતગાર કરવાના અને બને એમ વધુ ને વધુ ગ્રાહક મેળવવા પ્રયત્ન કરવાનો, ગ્રાહકને માલ કે સેવા માં રસ લેતા કરવાના, એમને એની અંગેની માહિતી આપવાની અને પછી એને પ્રેરણા આપી અને એ માલ ખરીદે એ મુજબ કામ કરવાનું, જેમ આપણે રિડસેક ફોર્મ્યુલા જોઈ ગયા છે, રાઈટ? તો ગ્રાહકોને સહાયરૂપ થવું, એમને સલાહ સૂચન માર્ગદર્શન, એમને વટાવની પર જે પણ કોઈ બાબત હોય એ સમજાવી, સેમ્પલ આપવા, ફ્રી સ્કીમ જે સ્કીમ હોય એના વિશેની માહિતી આપવી, વેચાણ પછીની સેવા, ગેરંટી, વોરંટી, વટાવની નીતિ, પછી નાણાકીય નીતિ, આવી ઘણી બધી બાબતો હોય એની માહિતી આપી અને ગ્રાહકો મેળવી શકાતા હોય છે. નવા વેચાણ વિસ્તારો શોધી શકાય અને ગ્રાહકોની ફરિયાદનો સંતોષકારક નિકાલ કરવાનો, ગ્રાહકો સાથે અંગત સંબંધો સ્થાપી શકે અને વેચાણ વૃદ્ધિ કરી શકે. પેઢીના વેપારીઓ ગ્રાહકોના માલ કે સેવાના વેચાણમાં સહાયક થાય, એટલે કે સ્ટોર્સમાં માલની ગોઠવણી, બારી પ્રદર્શન એટલે કે શોરૂમમાં જે વસ્તુ રાખવામાં આવતી હોય એ મુજબ, તો આવી બધી રીતે ગ્રાહકોને આકર્ષી શકાય, ગ્રાહકોને માહિતી પૂરી પાડી શકાય અને નવી જે પણ કોઈ વસ્તુ ઉપલબ્ધ થયેલી હોય તો એ નવી વસ્તુનો પણ ગ્રાહકને એના વસ્તુ વિશેથી ગ્રાહકને માહિતગાર કરી શકાય છે. બજારમાંથી સારા ગ્રાહકો મેળવી શકાય, લાંબા સમય સુધી એ ગ્રાહકને ટકાવી શકાય, હરીફ પેઢી સામે પોતાની માલ કે સેવાને ટકાવી શકે, ગ્રાહકો ટકાવી શકે,
અને સાથે સાથે વેચાણ નીતિ અને જાહેરાતની પણ માહિતી આપવી જોઈએ. જાહેરાતથી પણ ગ્રાહકોને આકર્ષી શકાય અને ગ્રાહકો સામે પેઢીની પ્રતિષ્ઠા અને સદ્ધરતાની માહિતી આપી અને પેઢી વિશે વધુ સારી છાપ ગ્રાહકોના મનમાં ઊભી કરી શકાય. અને ગ્રાહકો છે એને પેઢી દ્વારા ક્વોલિટેટિવ વસ્તુ એટલે કે ગુણવત્તાવાળી વસ્તુ, ગ્રાહકોને ગમતી વસ્તુ આ કંપની દ્વારા આપવામાં આવે છે. આ બધું કામ છે એ સેલ્સમેનનું છે કે ગ્રાહકોના મગજમાં આવી છાપ પાડે, રાઈટ? તો મેનેજરની સૂચના અને આદેશ મુજબનું વેચાણ કરવાનું કામ મેનેજરનું છે. તો એ મેનેજરનું કાર્ય પણ છે અને મેનેજરની ફરજ પણ છે. તો હવે વેચાણ દળની જે સંખ્યા છે એના ઉપર કયા પરિબળો અસર કરે છે, એટલે કે કોઈ પણ એક કંપની છે, રાઈટ, એ કંપની વેચાણ દળ છે એટલે કે આ જેટલા પણ એની સેલ્સ ફોર્સ છે ને કહી શકાય કે સેલ્સમેન છે અને વેચાણ વિભાગમાં કાર્ય કરતા સંપૂર્ણ કર્મચારી. તો હવે એના ઉપર કયા કઈ બાબતો અસર કરે છે? પહેલી અને સૌથી ફોરમોસ્ટ એક વસ્તુ છે કે કેવી રીતે વેચાણ કરે છે પેઢી, પ્રત્યક્ષ રીતે કરે છે કે પરોક્ષ રીતે કરે છે. એનું જે પેઢીની વસ્તુનું વેચાણ છે એ કેટલા એરિયામાં થાય છે, રાઈટ? ખૂબ મોટો એરિયા હશે તો સેલ્સમેનની જે ફોર્સ હશે પણ ખૂબ વધારે હશે, ઘણા મોટા પ્રમાણમાં સેલ્સમેન હશે કારણ કે એને મોટા એરિયામાં પોતાની વસ્તુનું વેચાણ કરવાનું છે. પ્રાદેશિક હશે તો ઓછું હશે, પણ આખા દેશમાં વેચાણ થતું હશે તો આખા દેશમાં એની જે બ્રાન્ચીસ છે એ હશે અને એ દરેક બ્રાન્ચીસના આધારે એની જે સેલ્સનું કામ પૂર્ણ કરવા માટે વેચાણ દળ પણ એટલું વધારે હશે. તો એના માટે થઈ અને ઉત્પાદિત એકમોની સંખ્યા, વેચાણની રકમ, એકમમાં ગ્રાહકો કેટલા છે, સેલ્સ કોટા કેવો છે, એકમનું વેચાણ વિસ્તાર કેવડું છે, ગ્રાહકો સાથે એમની ઘનિષ્ઠતા કેવી છે, વેચાણ વિસ્તાર છે એમાં વાહન વ્યવહારની સુવિધા, એકમની ઉત્પાદન વૃદ્ધિ, ભાવિ વિકાસની યોજના, એકમમાં હરીફાઈની પરિસ્થિતિ કેવી છે અને જે એકમ છે એ કુલ બજારમાંથી કેટલો હિસ્સો પ્રાપ્ત કરે છે. તો આવી બધી બાબત છે અને સાથે સાથે એ કે પ્રકારની જાહેરાત નીતિઓ અમલમાં રાખે છે, વેચાણ વૃદ્ધિ માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવે છે અને સાથે સાથે એ પોતાના સેલ્સ કર્મચારીઓ છે જે વેચાણ કર્મચારીઓ છે એને કેવી સુવિધા પ્રાપ્ત પાડે છે, મહેનતાણું, કમિશન, એમને જે અલગ અલગ લાભ મળતા હોય, વેતન, ભથ્થા, બોનસ, ઉત્તેજન, આ જેટલું સારું હશે એમાં જ એની વેચાણ ફોર્સ એટલી જ કાર્યક્ષમ હશે અને એમની સાથે કેવી વલણ રાખવામાં આવે છે તો બધી વસ્તુનો સમાવેશ થાય છે. અને સાથે સાથે ઉત્પાદિત એકમો અને કેટલા ક્ષેત્રમાં કામ કરે છે, બજારમાં કેટલો હિસ્સો જાળવે છે, આ બધી બાબતનો સમાવેશ તો એમાં થાય જ છે, રાઈટ? તો હવે વેચાણ દળનું સંખ્યાબળ નક્કી કરવાની પદ્ધતિ, જેમ આપણે આ જોયું તો સંખ્યા પર અસર કોણ કોણ કરે છે, હવે એને નક્કી કેવી રીતે કરાય કે કેટલી સંખ્યામાં વેચાણ કર્મચારીઓની જરૂર પડશે, રાઈટ? તો એના માટે થઈ અને પદ્ધતિઓ છે, બે છે પદ્ધતિઓ. એક તો છે સેલ્સમેન ઉત્પાદકતા અભિગમ અને બીજું છે સેલ્સમેન કાર્યભાર અભિગમ. સેલ્સમેન ઉત્પાદકતા અભિગમ એટલે કે કુલ વેચાણ વિસ્તારના કુલ સંભવિત વેચાણના આધારે, એટલે કે વેચાણ વિસ્તાર છે એમાં એવું અઝમ્પશન કરવામાં આવે, ધારણા કરવામાં આવે કે આ વિસ્તારમાં દર વખતે આટલું વેચાણ થાય છે તો એ વિસ્તારનું એવરેજ વેચાણ કેટલું હશે, બરાબર? તો સંભવિત વેચાણના આધારે સેલ્સમેનની સંખ્યા નક્કી કરવામાં આવે. જ્યાં ગ્રાહકો દ્વારા વધુ વસ્તુની ખરીદી થતી હોય ત્યાં સેલ્સમેન વધુ જોશે અને જ્યાં ઓછી થતી હોય ત્યાં ઓછા સેલ્સમેન હશે તો પણ ચાલશે. એ સિવાય ભૌગોલિક વિસ્તારને આધારે અમુક વિસ્તારમાં વધુ થતી, જેમ કે અમુક વસ્તુ છે શહેરમાં વધુ વેચાતી હોય તો શહેરમાં સેલ્સમેન વધારે હશે, રાઈટ? તો એ રીતે ભૌગોલિક વિસ્તારના આધારે પણ કરતા હોય છે. તો પહેલી બાબત છે કે સંભવિત વેચાણના પ્રાદેશિક જગ્યાને આધારે સેલ્સમેન ગોઠવવામાં આવતા હોય અને એને મહેનતાણું પણ એવી રીતે આપવામાં આવતું હોય. અને બીજી પદ્ધતિ છે કે વેચાણ સંભવવાની પ્રાદેશિક ઘનિષ્ઠતાને આધારે જુદી જુદી કેટેગરી પાડવામાં આવતી હોય અને પછી કાર્યની સોંપણી કરવામાં આવતી હોય કે સિનિયર કે કાર્યદક્ષ સેલ્સમેન છે તો એને એ મુજબ વેચાણનો વધુ પ્રાદેશિક ઘનિષ્ઠતા ધરાવતો પ્રદેશ સોંપવામાં આવતો હોય તો પ્રસંગીયુક્ત વિસ્તાર મેળવવા માટેના પ્રયત્ન સેલ્સમેનની ફેરબદલી અંગેના પ્રશ્ન ઉદ્ભવતા હોય છે.
तो घणी वक्त छे के सेल्समेन छे ए अमुक विस्तार में वेचाण करवा माटे प्रयत्न करता होय कारण के त्यां वेचाण वधु थतुं होय। तो हवे एवो जे एरिया छे के यहाँ ग्राहकों जे वस्तु वधारे खरीदता होय छे तो बधा सेल्समेन ए विस्तार में वेचाण करवा इच्छता होय छे कारण के ऑटोमेटिकली ज एनो जे वेचाणनो दर छे ए वधी जशे तो एने कमीशन पण वधारे मळशे, मेहनताणुं पण वधारे मळशे। तो कंपनीए समझीने ए प्रकारे सेल्समेननी फाळवणी करवी जोईए। અને ઘણી વખત અમુક વિસ્તારો તો એવા હોય કે જેમાં સેલ્સમેનની જરૂર જ ન પડતી હોય, ગ્રાહકો આપમેળે એ વધુ વસ્તુ ખરીદતા હોય, તો સેલ્સમેને જ્યાં જરૂર હોય અથવા તો જ્યાં સેલ્સમેનની વધારે જરૂર હોય, જ્યાં ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે કન્વિન્સ વધારે કરવા પડતા હોય, ત્યાં સારા અને કુશળ સેલ્સમેન રાખવા યોગ્ય કહેવાય। અને એની કાર્યને આધારે કઈ રીતે વેતન આપવામાં આવે છે તો એક તો હોય કાર્ય વેતન અને બીજું છે સમય આધારિત વેતન। કાર્ય આધારિત વેતન એટલે કે જેટલું કામ કરે એના ઉપર એને કમિશન મળતું હોય, અને સમય આધારિત વેતન હોય તો એ કેટલો સમય કાર્ય કરે છે એના આધારે વેતન હોય। તો કાર્ય વેતન પ્રથા અને સમય વેતન પ્રથા આ બંનેનું ભેગું થઈને પણ વેતન પ્રથા મળતી હોય તો કેવી રીતે સેલ્સમેન છે એને વેતન આપવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે, તો એ સેલ્સમેન ઉત્પાદકતા અભિગમ કહેવાય કે એની કાર્ય કરવાની જે જેટલું કામ કરે છે ઉત્પાદકતા કેટલી છે એના આધારે એને વેતન આપવામાં આવતું હોય। અને બીજું છે સેલ્સમેન કાર્યભાર, એટલે કે વેચાણના અનુસંધાને જે સેલ્સમેનની જરૂરિયાત સંભવતી હોય એના બદલે વેચાણ કાર્યમાંથી ઉદ્ભવતા કાર્યભારના આધારે એ એમને સેલ્સમેન ત્યાં નિમવામાં આવતા હોય। એટલે કે સેલ્સમેનની જરૂરિયાત સંભવિત વેચાણના અનુસંધાનને કરવાને બદલે વેચાણ કાર્યમાંથી ઉદ્ભવતા કાર્યભારના આધારે કરવામાં આવે છે। કાર્યભાર એટલે કે એને કરવામાં આવતા કાર્ય। આ અભિગમમાં શું હોય કે સેલ્સમેનનો કાર્યભાર ગ્રાહકો સાથે થતા વેચાણના સંપર્કના અનુસંધાને થતો હોય, એટલે કે સેલ્સમેનોની સંખ્યાની જરૂરિયાતનો અંદાજ પણ એના દ્વારા થતું હોય। તો ગ્રાહકો દ્વારા ખરીદાતા જથ્થાના અનુસંધાને તેનું વર્ગીકરણ થતું હોય કે ગ્રાહકો દ્વારા કેટલી વસ્તુ ખરીદાય છે તો એના આધારે સેલ્સમેનનો કાર્યભાર નક્કી થતો હોય। વર્ષ દરમિયાન પ્રત્યેક ગ્રાહક માટે જરૂરી બનતા વેચાણ સંપર્કની સંખ્યા એકમોના કુલ કાર્યભાર જે કુલ સંપર્કના આધારે રજૂ થાય છે તે, એટલે કે એવું કહી શકાય કે સેલ્સમેન દ્વારા ગ્રાહકોનો કુલ કેટલો સંપર્ક થયો તો દરેક જૂથના ગ્રાહકોની સંખ્યા એટલે કે દરેક એકમમાં જે પણ કોઈ સેલ્સમેન છે હવે એ દરેકે દરેક સેલ્સમેનને જે જૂથ આપવામાં આવેલું છે એમાં ગ્રાહકોની સંખ્યા કેટલી છે અને એને વર્ષ દરમિયાન જે સંપર્કની સંખ્યા છે તેની સાથે ભાગી અને પછી કામ કરવામાં આવતું હોય છે। તો એવી અલગ અલગ પદ્ધતિથી સેલ્સમેન સાથેનું કામ છે એ કરવામાં આવતું હોય તો એમને એ રીતે વેતન આપવામાં આવતું હોય। હવે વેચાણ દળ છે તો એ વેચાણ દળનું જે સંચાલન છે એ વેચાણ દળનું સંચાલન કેવી રીતે થાય અને એનું વ્યવસ્થાતંત્ર કેવું છે? વેચાણ દળનું સંચાલન એટલે કે આ બધા જ જે વેચાણ કરતા કર્મચારીઓ છે એ વેચાણ કરતા કર્મચારીઓને એનું વ્યવસ્થાતંત્ર કેવી રીતે જાળવી રાખવું અથવા તો એને કેવી રીતે એની સાથે કામ કરવું? વેચાણ દળ એટલે કે વેચાણ દળ સાથે સંકળાયેલી પ્રવૃત્તિના વેચાણ સમૂહનું સંચાલન, રાઈટ? તો વેચાણ વિભાગમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હશે એ કર્મચારીઓ વેચાણ સાથે સંકળાયેલા કહેવાશે। તો એમના એમે જે કાર્ય કરે છે તો એ કાર્ય કેવી રીતે કરે છે તો એમના માટે એમને માર્ગદર્શન, સલાહ, સૂચન, દોરવણી, કાર્ય સોંપણી, કાર્ય અંકુશ, એની તાલીમ, બઢતી બદલી અને એમના પગાર, આ બધી જ બાબતનો એમાં સમાવેશ થતો હોય છે। તો તમે આ ચિત્ર દ્વારા સમજી શકો છો ભરતી, પસંદગી, તાલીમ અને તપાસ આ શેના માટે જરૂરી હોય છે? કાર્યની જરૂરિયાત હોય છે તો કાર્યના આધારે નક્કી થાય છે ભરતી, પસંદગી, તાલીમ અને તપાસ। પછી જે કાર્યનું વર્ણન છે
તો એની જરૂરિયાત હોય છે કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે. અને કાર્ય મૂલ્યાંકન કેવી રીતે થાય છે? વળતર અને પ્રોત્સાહક કાર્યક્રમ દ્વારા. જેવું કાર્ય થશે એના આધારે એને વળતર અને પ્રોત્સાહન મળશે. રાઈટ, તો એ કાર્ય વિશ્લેષણનું કામ છે. તો વેચાણ દળની પ્રવૃત્તિ છે કે વેચાણ દળની બઢતી પસંદગી અને તાલીમ સેના દ્વારા થાય? કાર્ય જરૂરિયાત દ્વારા. એનું કાર્યનું મૂલ્યાંકન વળતર અને પ્રોત્સાહન દ્વારા. અને એને જે કાર્ય કરેલું હશે એનું વર્ણન છે એ કામગીરી મૂલ્યાંકન દ્વારા થતું જોવા મળે છે. હવે તો વેચાણ દળનું વ્યવસ્થા તંત્ર છે એ સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચાય છે. એક તો છે બિન સંચાલકીય વેચાણ કર્મચારી, વેચાણ દળ સેલ્સમેનો. બિન સંચાલકીય બાબતો છે કે જેનો સમાવેશ સંચાલનના કાર્યમાં થતો નથી, જેમ કે પ્રણેતા સેલ્સમેન કે જે નવા સેલ્સ સેવાનું બજાર શોધવાનું કામ કરે છે. આપણે સેમેસ્ટર એકમાં આખું જોયું હતું, ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. પ્રણેતા સેલ્સમેન, પ્રણાલીગત સેલ્સમેન, પ્રણાલીગત સેલ્સમેન પણ હોઈ શકે કે જે ગ્રાહકોની મુલાકાત લઈ ઓર્ડર મળે છે અને ઓર્ડર આપે છે એ જ કામ કરે છે. સલાહકાર સેલ્સમેન એ છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી અને અન્યને ગ્રાહકની મુલાકાત લઈ અને માત્ર ઉપયોગી માહિતી એકત્રિત કરે. જથ્થાબંધ વેપારી સેલ્સમેન કે જે જથ્થાબંધ કામ માટે ગ્રાહકો કે ઉપભોક્તાનો સંદેશો છૂટક વેપારી પાસેથી મેળવે. નિકાસકાર સેલ્સમેન કે જે માત્ર નિકાસનું કામ કરે. જરૂરી નિકાસ વિધિ અને હુંડિયામણ દરથી માહિતગાર હોવું જરૂરી છે. સામાન્ય વસ્તુનો સેલ્સમેન કે જે મુખ્ય કામગીરી બજાર જાળવણી અને તૈયાર બજાર અંગેનું કામ હોય છે. ખાસ વસ્તુનો સેલ્સમેન જે મૂલ્યવાન વસ્તુ માટેનો સેલ્સમેન હોય છે, જેમાં તીવ્ર બુદ્ધિશાળી અને કુનેહ ધરાવતો સેલ્સમેન હોવો જોઈએ. સ્થાયી સેલ્સમેન કે જે એકને એક જગ્યા ઉપર રહી અને પોતાના સેલ્સમેનનું કામ કરે છે, એટલે કે છૂટક વેપારી ધરાવતો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મોલ, બિગ બજાર આમાં કામ કરતા સેલ્સમેન. પ્રવાસી સેલ્સમેન એ અલગ અલગ સ્થળોએ પ્રવાસ કરી ગ્રાહકનો સંપર્ક સાધી માલ વિશે માહિતગાર કરી રસ ઉત્પન્ન કરી અને ઓર્ડર મેળવે છે. પ્રચારક સેલ્સમેન કે જેનું કામ પ્રચાર કરવાનું હોય છે. ઇજનેર સેલ્સમેન કે જે ઇજનેરી ટેકનિકલ જ્ઞાન ધરાવતી વસ્તુઓ અંગે જરૂરિયાત અને તાલીમ હોય એવો સેલ્સમેન. ફેરિયા સેલ્સમેન કે જે પોતાની પાસે માથા પર, પીઠ પર હાથલારીમાં અથવા તો પોતાની સાથે વસ્તુ લઈ, બેગ કે થેલામાં વસ્તુ લઈ ઘરે ઘરે ફરે છે અને ઓછી વજનવાળી વસ્તુ ગ્રાહકને દેખાડે છે અને ગ્રાહકને એ વસ્તુ ખરીદવા માટે આકર્ષે છે. તો આ બધી બાબત કેવી થઈ? બિન સંચાલકીય. એનું કામ શું છે? માત્ર સેલ્સમેનનું. તો એ બિન સંચાલકીય વેચાણ કર્મચારી દળ હતા. અને બીજું છે સંચાલકીય વેચાણ કર્મચારી. એ કોણ હોય છે? તો એ એવા વ્યક્તિઓ હોય છે કે જે કંપનીના ઉચ્ચ સપાટીએથી આદેશો મળે એના આધારે સેલ્સમેન પાસે કાર્ય કરાવે છે. એટલે કે કંપનીના નીતિ નિયમો અને સંચાલનનું પાલન કરાવે છે. જેમ કે સેલ્સ વિભાગ છે, તો હવે સેલ્સ વિભાગનો જે મુખ્ય મેનેજર હોય એ કોણ કહેવાય? સંચાલકીય વેચાણ કર્મચારી કહેવાશે. બરાબર. તો એનું કામ શું છે? કે જેટલા પણ સેલ્સમેન છે એને માર્ગદર્શન, દોરવણી, પ્રેરણા, પ્રોત્સાહન, ઉત્તેજન આપે છે, એમની ભૂલો સુધારે છે, એમના ઉપર નિયંત્રણ અને અંકુશનું કામ કરે છે. બરાબર. તો હવે એનું કામ શું હોય? કે સેલ્સમેન યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, સેલ્સમેન પાસેથી અહેવાલ પ્રાપ્ત કરાવવો, એમની ભૂલો સુધારવી, માર્ગદર્શન આપવો અને ઉચ્ચ સંચાલકીય સપાટીએ જે પણ કોઈ વેચાણ અંગેની નીતિઓ બનાવેલી હોય એ નીતિનું પાલન સેલ્સમેન પાસે કરાવવું. તો વેચાણ દળ વ્યવસ્થા તંત્રમાં કંપની વિવિધ વ્યવસ્થા ગોઠવતી હોય કે વેચાણ વિસ્તાર પ્રમાણે વિભાગ પાડતી હોય, ગ્રાહકના પ્રકાર પાડતી હોય, માલ કે સેવાના પ્રકાર પાડતી હોય, તો આ બધા ને આધારે સેલ્સમેને યોગ્ય કામગીરીનું સોંપણી કરવાનું કામ એનું હોય છે. એટલે કે કર્મચારીને ગોઠવી રાખવું, કર્મચારી સાથે નેતા તરીકે કામ કરવું, એની વેચાણ દળની ટીમનું સંચાલન કરવું, એને લક્ષ્યાંકો પૂરા પાડવા અને સાથે સાથે એમને એના ઉપર નિયંત્રણ, દેખરેખ, માર્ગદર્શન આપવું, તો આ બધા જ કામ છે એ મેનેજરના હાથમાં હોય છે. અને મેનેજરને મદદ કરવા માટે
સેલ્સ ઇન્સ્પેક્ટર અને એરિયા સેલ્સ મેનેજરનું કામ કરતા હોય છે. આ બધા સેલ્સ મેનેજરના હાથ નીચે કામ કરતા હોય છે. અને જો કંપનીનું કામ ખૂબ મોટું હોય તો જિલ્લા આધારે સેલ્સ મેનેજર હોય અને એ જિલ્લા આધારે સેલ્સ મેનેજરના હાથ નીચે સેલ્સ ઇન્સ્પેક્ટર એરિયા મેનેજર પણ હોય છે કે જે સેલ્સમેનના કામનું તપાસ કરતા હોય છે. તો આ રીતે એક પ્રકારનું રૈખિક વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જાય છે અને જેના કારણે થઈ અને વેચાણની વ્યવસ્થા છે એ યોગ્ય રીતે જળવાઈ રહે. તો આ જે સંચાલકીય વેચાણ કર્મચારીઓ છે એમાં કોનો સમાવેશ થાય? મુખ્ય મેનેજર હોય. મુખ્ય મેનેજરના આધારે અલગ અલગ, જો આખા દેશમાં વસ્તુનું વેચાણ થતું હોય તો રાજ્ય આધારે અલગ અલગ એરિયા આધારે મુખ્ય સેલ્સમેનને હાથ નીચે જિલ્લા સેલ્સ મેનેજર રાખવામાં આવતા હોય અને સાથે સાથે સેલ્સ ઇન્સ્પેક્ટર કે જે આ યોગ્ય રીતે વસ્તુઓનું વેચાણ થાય છે અને સેલ્સમેન દ્વારા જે કામ થાય છે એ બધાની જાળવણી રાખવાનું કામ કરતા હોય છે. તો આ વેચાણ વ્યવસ્થાના બે પ્રકાર છે. બિન સંચાલકીયમાં બધા જ પ્રકારના સેલ્સમેનનો સમાવેશ થાય અને સંચાલકીયમાં સેલ્સમેન ને નું જે સંચાલન કરતા હોય એટલે કે સેલ્સમેનની ઉપર આવતા દરેક કર્મચારીઓ કે જે સંચાલકીય કામ કરતા હોય છે એ સંચાલકીય વેચાણ કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય છે. થેન્ક યુ.